मौत पे भी मुझे यकीन है तुम पर भी एतबार है देखना है पहले कौन आता है हमें दोनों का इंतजार है इश्क पर जोर नहीं है ये वो आतिश इश्क पर जोर नहीं है ये वो आतिश गालिब की लगाई न लगे और बुझाई न बने हम तो फना हो गए उसकी आंखों देखकर गालिब न जाने वो आईना कैसे देखते होंगे न वो आ सके न हम कभी जा सके न दर्द दिल का किसी को सुना सके बस खामोश बैठे हैं उसकी यादों में न उसके याद किया न हमें उसके उसे भुला सके कितना खौफ होता है शाम के अंधारों में पूछ उन परिंदों से जिनके घर नहीं होते હજારો ખ્વાશો એસી કે હર ખ્વાશ પે દમ નીકળે બહુત નીકળે મેરે અરમાન લેકિન ફીર ભી કમ નીકળે આવું ઘણું બધું લખીને ગુજરાતી સાહિત્યને ઉર્દુ ફારસી ભાષાને આપીને જનાર સત્યાવીસ ડિસેમ્બર દિનવિશેષ વ્યક્તિઓમાં મિર્જા ગાલિબની જન્મ જયંતિ અંતર્ગત તેમને યાદ કરી ગાલિબ તરીકે જાણીતા ઉર્દુ ફારસી ભાષાના કવિનું નામ ગાલિબ તેમનો જન્મ સત્તરસો સત્તાણું ના રોજ આગ્રામાં થયો હતો બાળપણથી જ શાયરીનો શોખ ખૂબ હતો ગાલિબ બાર કે તેર વર્ષની ઉંમરથી જ ગઝલો લગતા થઈ ગયા હતા શરૂઆતમાં તેઓ ફારસીમાં લખતા હતા તેમણે એવા અનેક એકથી એક ચડિયાતા શેર આપ્યા કે તે સાંભળનારાના દિલ પર કાયમી સ્થાન રહી જાય ગાલિબને નાનપણમાં ફારસી સાહિત્યનું વાતાવરણ મળ્યું હતું ગાલિબ બિન સાંપ્રદાયિક હતા પરંપરાગત ધર્મમાં તેઓ માનતા ન હતા કોઈ કવિતા કે ગઝલને સમજવી હોય તો સર્વપ્રથમ તેના રચનાકારને સમજવો પડે મિર્ઝા ગાલિબની ગઝલોને સમજવાની લોકો એટલા માટે જ ભૂલ કરે છે કે ગાલિબના જીવનથી બહુ પરિચિત નથી હોતા ગાલિબ જે રીતે તેમના સમયના નામ ગઝલકારોથી નોખા તરી આવતા હતા તે તે રીતે તેમનું જીવન પણ સામાન્ય માણસ કરતા તદ્દન નોખું જ હતું એટલે જ ગાલિબની ગઝલોનો અંદાજ પણ અલગ હતો ગાલિબના જીવને દરેક તબક્કે અલગ વળાંક લીધો હતો અને તેની સમગ્ર અસર તેમની રચનાઓ પર જોવા મળી છે તેઓ પરંપરામાંથી મુક્ત થઈને આધુનિક જીવનશૈલી તરફ જવા માંગતા હતા અને તેનો સંઘર્ષ પણ તેમની રચનાઓમાં જોવા મળ્યો છે તેમની રચનાઓમાં મુખ્ય વિષયો પ્રેમ અને અધ્યાત્મ રહ્યા હતા ઉર્દુમાં તેઓએ આશરે બસો પાંત્રીસ જેટલી ગઝલો લખી છે તેમને દબીર ઉલ મુલ્ખ અને નજમ ઉદ દોલાનું બિરુદ મળ્યો હતો પંદર ફેબ્રુઆરી અઢારસો ઓગણસિત્તેરના રોજ તેમનો પંચ પંચમહાભૂતમાં વિલીન થયો હતો ઓગણીસો ઓગણસિત્તેરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેમની મૃત્યુ શતાબ્દીના અવસર પર ટપાલ ટિકિટ બહાર પાડી હતી સત્યાવીસ ડિસેમ્બર બે હજાર સત્તરના દિવસે તેમની બસો વીસમી તિથિ નિમિત્તે ગૂગલે તેમને ગૂગલ ડૂડલ્સ રૂપે યાદ કર્યા હતા અસ્તુ